નમસ્કાર, હું દીપ્તિ બ્રહ્મભટ્ટ, જર્નલિસ્ટમાં આપનું સ્વાગત છે. હવે સમાચારમાં આગળ વાત કરીએ તો રાજપીપળામાં મહારાષ્ટ્રીયન દંપતીએ ગરીજન ડ્રમમાં ગણેશ મૂર્તિનું કર્યું વિસર્જન. 10-10 દિવસના આતિથ્ય બાદ ગણેશ વિસર્જનને વેરા આવી જતા આજે જો કે મોટા ભાગના ભક્તોએ ઘરે સ્થાપના કરી હતી, જેથી માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓની ઘરોમાં જ છેલ્લે આરતી પૂજન કરી ગણપતિ બાપા મોરિયા પુંડચ્યા વર્ષે લવકરિયાના નારા સાથે ડોલ કે ટબમાં વિસર્જન કરી પર્યાવરણનો સારો મેસેજ ગણેશ ભક્તોએ આપ્યો હતો. રાજપીપળાના મહારાષ્ટ્રીયન જગતાપ પરિવારે પોતાના ઘરે માટીની ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિની સ્થાપના કરી હતી. 10 દિવસના આતિથ્ય બાદ છેલ્લા દિવસે મોદકનો પ્રસાદ ધરાવી ઘરે જ ડ્રમમાં પાણીમાં ગણેશ મૂર્તિનું ભારે હૈયે વિસર્જન કરાયું હતું. દીપક જગતાપ, ZSTV, રાજપીપળા.